હરિઓમ, મારું નામ પટેલ દીપિકા વીરા છું. હું સુરત ઈચ્છા પર ઉપાસના કેન્દ્રમાં સહભાગી થાઉં છું. હું બાપુની ઉપાસનામાં જોડાયા પછી મારા જીવનમાં ઘણા બધા અનુભવ આવ્યા છે. એમાંનો એક અનુભવ હું આજે તમારી સમક્ષ રજૂ કરું છું. આ અનુભવ મારી મમ્મીનો છે. મારી મમ્મીને ગર્ભાશયનું ઓપરેશન આવી ગયું. ઘણા સમયથી આવી ગયું હતું, પણ કોઈના કોઈ કારણસર એ અટક્યા કરતું હતું. કોઈક વાર પૈસાની કમીના કારણે, તો કોઈક વાર કંઈ કારણસર અટકી જતું હતું. અને આમને આમ ઘણો સમય નીકળી ગયો હતો. અમે મમ્મીને કહેતા હતા કે મમ્મી તમે ઓપરેશન કરાવી નાખો, પણ મમ્મી માનતા નહીં હતા. અને આમાં આમને આમ મારા પપ્પા પર બીમાર પડ્યા અને મારા પપ્પા પર ગુજરી ગયા. મારી મમ્મીને કીધું કે ચાલો મમ્મી હવે આપણે ઓપરેશન કરાવી નાખીએ, તો મારી મમ્મી ના પાડવા માંડ્યા કે ના હવે મારે ઓપરેશન નથી કરાવવું, મારે પણ તારા પપ્પા પાસે જવું છે. અને આમને આમ સમય વીતતો ગયો. એક દિવસે અમારા સગામાં એક બેનને પણ આ જ પ્રોબ્લેમ હતો અને તેમને એડમિટ કરેલા હતા, તો મારી મમ્મી ત્યાં રાત રોકાવા માટે ગયા હતા. અને બીજે દિવસે સવારે હું એમને જોવા માટે ગઈ હતી. તો મમ્મીને મેં કીધું કે મમ્મી ચાલો અહીંયા સુધી આવ્યા છે તો આપણે એકવાર ડૉક્ટરને બતાવી દઈએ. મમ્મી કે ચાલો તો બતાવી દઈએ. પછી અમે ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટર પણ અમને ખીજવાયા કે આટલા સમયથી તમે ઓપરેશન શા માટે ટાળતા હતા. તો પછી કીધું ડૉક્ટર કે ચાલો આપણે ચેક કરી લઈએ અને સોનોગ્રાફી કરાવી લઈએ. ડૉક્ટરે ચેક કર્યું, પછી અમે સોનોગ્રાફી કરાવવા ગયા. તો સોનોગ્રાફીવાળા ડૉક્ટર પણ ખીજવાયા કે તમે આટલા સમય સુધી કર્યું શું, આ ગર્ભાશય તમારું આખું ઉલટું થઈ ગયું છે, તમારે તાત્કાલિક એડમિટ થવું પડશે. અને પછી મેં મારા ભાઈને ફોન કર્યો કે ડૉક્ટર આવું કહે છે. તો ભાઈ કે કંઈ નહીં, એડમિટ કરી દઈએ. અને મારી મમ્મીને તે દિવસે અમે એડમિટ કરી દીધા અને બીજે દિવસે સવારે ઓપરેશન હતું એમનું. મમ્મીને ઓપરેશનમાં લઈ ગયા અને હું બહાર બેસીને બાપુના મંત્ર જાપ કરતી હતી. હનુમાન ચાલીસા, રામ રક્ષા સ્તોત્ર, બધું બાપુના મંત્ર જાપ ચાલુ જ હતા. પછી કલાકમાં મારી મમ્મીને ઓપરેશનમાંથી બહાર આવી ગયા. હવે મને એવું લાગ્યું કે ચાલ હસ, હવે મારી મમ્મીના માથા પરથી આ ઘાત તરી ગઈ. પણ મને એની ખબર હતી કે મેઇન પ્રોબ્લેમ તો હવે આવવાનો છે, કેમ કે એ જે ગર્ભાશયને બહાર કર્યું હતું એને બાયોપ્સી થશે અને એનો જે રિપોર્ટ આવશે એના પરથી ખબર પડશે કે મમ્મીને અંદર કંઈ ખરાબી તો નથી થઈને. પછી મમ્મીને રૂમ આપી દીધો, રૂમમાં અમે શિફ્ટ થઈ ગયા અને પછી રજા આપી દીધી ચાર પાંચ દિવસ પછી. જે ડૉક્ટરે કીધું કે 8 દિવસ પછી તમે પાછા બતાવવા આવજો, ત્યારે આ રિપોર્ટ પણ આવી જશે અને ત્યારે ખબર પડશે કે શું હતું. પછી અમે ઘરે ગયા અને 8 દિવસ પછી પાછા બતાવવા ગયા. મારી મમ્મી બતાવવા ગયા, હું ઘરે જ હતી. તો મારી મમ્મી સાથે એક જે મારા બેન હતા એમને પણ એમનો અને મમ્મીનો રિપોર્ટ સાથે જ આવવાનો હતો. તો એમનો રિપોર્ટ હોસ્પિટલ ગયા પછી કીધું ડૉક્ટરે કે તમારો રિપોર્ટ તો સારો છે, પણ તમારી સાથે પેલા બેન છે એમનો રિપોર્ટ ખરાબ છે, કેમ કે એમને થોડીક કેન્સરની અસર લાગી ગઈ છે. તો મારી મમ્મીએ મને આવીને કીધું કે આવું ડૉક્ટરે કીધું છે. તો મેં મારા મનમાં એવું એ થયું કે આજ સુધી મારી મમ્મીને આટલા વર્ષથી જો મારી મમ્મીને ઓપરેશન આવી ગયું હોય ને એમનો રિપોર્ટ નોર્મલ આવે ને જે પેલા બેન હતા એમનો રિપોર્ટ એક જ મહિનામાં એમનો રિપોર્ટ ખરાબ આવી ગયો. તો મેં કીધું કે બાપુએ જ મારી મમ્મીને સાચવી છે. હું જ્યારે પણ જ્યારે બાપુને યાદ કરતી કે બાપુ તમારે મારી મમ્મીને સાચવવાનું છે, કેમ કે અમારા ગામમાં એવા 2 કેસ બની ગયા હતા કે જેમને ઓપરેશન નહીં કરાવ્યું અને એમને ગર્ભાશયનું કેન્સર થયું અને એ ગુજરી ગયા. મારા મનમાં પણ આ ડર બેસી ગયેલો હતો. એટલે હું બાપુને વારંવાર વિનંતી કરતી હતી કે મારી મમ્મીને કંઈ નહીં થવા દેતા, તમે સાચવજો મારી મમ્મીને. ખરેખર બાપુએ ફૂલ્લી જેમ મારી મમ્મીને સાચવી, તો જ મારી મમ્મીનો આટલા વર્ષથી ઓપરેશન આવી ગયું હતું, તો મારી મમ્મીનો રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યો અને પેલા બેનનો રિપોર્ટ એક જ મહિનામાં એમનો રિપોર્ટ ખરાબ આવ્યો. ખરેખર બાપુએ ફૂલ્લી જેમ મારી મમ્મીને સાચવી રાખ્યા છે. શ્રી રામ અંબગ્નનાથ સમિત.